ઓકે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુથ એજ્યુકેશનમાં અને વિદ્યાકુળમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે તમને એમ થાશે કે સાહેબ આ ફોનમાં શું કરો છો તો ફોનમાં હું મને ગોતું છું હા મળી ગયો ફોનમાં હું મને ગોતો હતો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો મેં મેરે કો મિલ ગયા સ્કૂલમાંથી કેશે કેટલા પણ ઉછાશે ઓકે ચાલો ખૂબ સરસ બધા જ વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે આ એક મસ્ત મજાના સરસ મજાના ભાઈ તમારી સામે જે દેખાય છે જેમિસ ધામિલા એમનું નામ છે જો કોઈ ઓળખતા ના હોય તો અને એમનો વિષય આઈ થિંક અહીંયા લખેલો છે એકાઉન્ટ વિષય છે એટલે કે નામાના મૂળ તત્વ ધોરણ અગિયાર ચાલુ છે અત્યારે ચેપ્ટર નંબર ત્રણ વસ્તુઓ અને સેવા કર જેને આપણે ટૂંકમાં જીએસટી તરીકે ઓળખીએ છીએ વસ્તુઓ અને સેવા કર ઓકે ચાલો આગળ જોઈએ તો વિદ્યાકુળમાં પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે ઓકે ખૂબ 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 સરસ ચાલો શરૂઆત કરીએ તો કે મસ્ત મજાનું એક ટાઇટલ આપેલું છે જી એસ ટી ગ્રોથ્સ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ફૂલ ફોર્મ એનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રેડી ઓકે ચાલો આગળ જોઈએ તો કે આ ચેપ્ટર છે ને આ ચેપ્ટર બે વર્ષ પહેલાં આમાં નાખવામાં આવ્યું ત્યાં સુધી આ ચેપ્ટર હતું નહીં એટલે જે વિદ્યાર્થી મિત્રો પાસે જૂની ચોપડી હશે એ વિદ્યાર્થીઓને આ ચેપ્ટર હશે નહીં ચેપ્ટર નંબર ત્રણ હશે નહીં અને જે વિદ્યાર્થીઓ પાસે નવી ચોપડી હશે ને એની પાસે હશે ઓકે ઘણા એવું પૂછે છે કે સાહેબ માળખું કઈ રીતનું હશે ઓકે તો માળખું કઈ રીતનું હશે એવું કીધેલું છે તો માળખું તો ધોરણ અગિયારમાં કોઈ ફિક્સ હોતું નથી તમારી સ્કૂલના તમારા વિષયના જે પણ શિક્ષક મિત્ર હોય એમને એની સ્કૂલનું માળખું કાઢવા આપે છે એટલે કે ધોરણ બાર હોય તો ફિક્સ હોય ધોરણ અગિયારમાં બહુ કાંઈ ફિક્સ હોતું નથી ઓકે ચાલો તો આગળ આપણે ભણવાની શરૂઆત કરીએ જો આ ભૂલાઈ ગયું આ ચેપ્ટરમાંથી આપણને એક ગુણનો એમસીક્યુ અથવા એસ ક્યુ અથવા તો બે ગુણનું પૂછાય છે બહુ વધારે મોટું પૂછાતું નથી હેડી ઘણી સ્કૂલમાં પૂછાતું નથી પરંતુ મોસ્ટ ઓફ પૂછાય છે સૌ પ્રથમ જોઈએ પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન ઓકે જીએસટી એટલે શું તો એની પ્રસ્તાવના કીધેલી છે કે દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરાઓ ઉઘરાવવામાં આવતા હતા આપણે જે ટેક્સ આપણે આપીએ છીએ ને એ તો ખાલી ઇન્કમ ટેક્સ એટલું જ આપણે સાંભળ્યું છે આ સિવાય ઘણા બધા ટેક્સ જે હતા એ આપણે ચૂકવતા હતા તો એ આપણે ધીમે ધીમે આગળ જોવાનું છે કયા કયા હતા તો કે સૌ પ્રથમ આ વેરાઓ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલા હતા આ જ્યારે જીએસટી આવ્યો ને એની પહેલાંની વાત કરું છું કે આ જેટલા જેટલા પણ વેરા હતા એ કેટલા બે ભાગમાં વહેંચાયેલા હતા પહેલું પ્રત્યક્ષ વેરો અને બીજું પરોક્ષ વેરો રેડી કેટલા પ્રત્યક્ષ વેરો સીધે સીધો આપણે ચૂકવવાનો હતો એ પ્રત્યક્ષ સોરી પ્રત્યક્ષ એટલે કે સીધે સીધો વેરો ચૂકવવાનો હતો એ અને પરોક્ષ આડકતરી રીતે આપણને ખબર ન પડે એ રીતે વેરો લઈ લેતા હતા એ ઓકે ચલો ત્યાર પછી આગળ જોઈએ તો કે પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા ઉઘરાવવામાં આવતા હતા કયા વેરા પરોક્ષ વેરાઓ કોણ કોણ ઉઘરાવતું હતું તો કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા ઉઘરાવવામાં આવતા હતા ભારતના સંદર્ભમાં પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપે વસૂલ કરવામાં આવતા હતા હેડી કયા કયા સ્વરૂપે તો આપણે આગળ જોઈએ કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા સૌપ્રથમ કેન્દ્રીય વેચાણ વેરો ત્યાર પછી તો કે વધારાની કસ્ટમ ડ્યુટી હતી ત્યાર પછી તો કે કેન્દ્રીય આકબરી જકાત હતું રેડી સમય ઓછો છે ચેપ્ટર થોડુંક મોટું છે એટલે હું બહુ વધારે ડિટેલમાં જાતો નથી પરંતુ થોડું ઘણું યાદ રાખી લેજો ત્યાર પછી બીજું છે રાજ્ય સરકાર કે કેન્દ્રશાસિત પ્રદેશના પરોક્ષ વેરા કયા કયા હતા આ જો કેન્દ્ર સરકારના ત્રણ કેન્દ્રીય વેચાણ વેરો વધારાની કસ્ટમ ડ્યુટી અને કેન્દ્રીય અકબરી અને રાજ્ય સરકારના કયા કયા તો કે મૂલ્યવૃદ્ધિ વેરો છે ત્યાર પછી છે ખરીદ વેરો છે ત્યાર પછી કીધર ગયા હતું કીધર ગયા ત્યાર પછી વેચાણ વેરો છે ત્યાર પછી છે મનોરંજન વેરો ત્યાર પછી છે સેવા કર એટલે કે સેવા આપે એના ઉપર અલગ અલગ આવી રીતે પાંચ વેરા કહી શકાય કે રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા પરોક્ષ કરો કયા કયા હતા મૂલ્ય વૃદ્ધિ વેરો ખરીદ વેરો વેચાણ વેરો મનોરંજન વેરો અને સેવા કર હેરી અને કેન્દ્ર સરકાર કેટલા કેટલા રીતેથી કેન્દ્રીય વેચાણ વેરો વધારાની કસ્ટમ ડ્યુટી અને કેન્દ્રીય આંખ ત્યાર પછી આગળ વધીએ તો એની પછી છે કે પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેમની કાયદેસરતાની જોગવાઈઓની વિવિધતાઓના કારણે તેમના સંચાલનમાં સરકાર વેરા અધિકારી અને કર ચૂકવનારાઓ માટે ઘણી બધી સમસ્યા ઉદ્ભવતી હતી કારણ કે કયા કયા કેન્દ્ર સરકારને લેવાન કયા રાજ્ય સરકારને લેવાન કયા કેન્દ્રશાસિત પ્રદેશને લેવાન એવું ઘણું બધું કંઈ મૂંઝવણ હતી કન્ફ્યુઝન હિ કન્ફ્યુઝન હે સોલ્યુશન કુછ પતા નહીં સોલ્યુશન જો મિલા તો સાલા ક્વેશ્ચન ક્યાં હતા પતા નહીં એની જેવું થઈ ગયું કે પરોક્ષ કરવેલા અને પ્રત્યક્ષ કરવેલા કોણ કોણ ગૂંચવણમાં હતું તો કે સંચાલનમાં સરકાર હતી સરકાર ગૂંચવણમાં હતી વેરા અધિકારી હતા અને એવી ઘણી બધી સમસ્યા હતી કર ચૂકવનારાઓ માટે કયો કર કોને ભરવો ને એવું બધું બહુ હતું પછી પહેલાં ભાઈએ શું કર્યું તો કે પહેલાં ભાઈએ આ સમસ્યાઓના નિવારણ માટે એક મસ્ત મજાનું ગોળ રાઉન્ડ કરેલું છે એનો મતલબ એમ થયો કે આ કંઈક ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે એમસીક્યુ અથવા તો એસ ક્યુમાં પૂછાઈ શકે છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ કરવેરાઓના સ્થાને એક દેશ એક કર એક દેશ એક કર વન નેશન વન ટેક્સ પેલું વન નેશન વન રેન્ક વન નેશન વન ઇલેક્શન એવું બધું તમે ઘણું બધું સાંભળતા હશો એવી જ રીતે વન નેશન વન ટેક્સના સૂત્ર સાથે વસ્તુ અને સેવાના કર વ સે ક આ વી થઈ ગયું છે પરંતુ એને સુધારીને શું કરવાનું છે વ સે ક વસેક સરકાર દ્વારા પરીક્ષામાં પૂછાતો સવાલ પેલી જુલાઈ બે હજાર સત્તરથી દાખલ કરવામાં આવ્યો હેડી પરીક્ષામાં પૂછાતા સવાલ ક્યારે દાખલ કરવામાં આવ્યો પેલી જુલાઈ બે હજાર સત્તર જીએસટી એટલે શું તો ઉપર વ્યાખ્યા આપેલી છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશના વિવિધ પરોક્ષ કરવેરાઓના સ્થાને એક દેશ એક કરના સૂત્ર સાથે વસ્તુ અને સેવાઓને કર એટલે શું કહેવાય છે જી એસ ટી ઓકે ચલો ત્યાર પછી આગળ આપણે જોઈએ તો એની પછી આપણને આપેલું છે એનો અર્થ અર્થ ફરી વખત આવે છે શું આવે છે એનો એ જ અર્થ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેને વસ્તુ અને સેવાઓ કર એટલે કે જી એસ ટી વસે ક તરીકે ઓળખવામાં આવે છે એક માર્કમાં એસક્યુમાં પૂછાઈ શકે છે ઓકે ત્યાર પછી આગળ આપણે જોઈએ તો એની પછી આપણને આપેલું છે કે વસ્તુ કે સેવાઓની પૂર્તિ વસ્તુ કે સેવાઓની પૂર્તિ પૂરતી એટલે કે સપ્લાય સપ્લાય એટલે કે પુરવઠો રેડી સપ્લાય એટલે શું થાય પુરવઠો ખરીદી કરો અથવા તો વેચાણ કરો ખરીદી કરો અથવા તો વેચાણ કરો વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ પૂરતી એટલે પુરવઠો ખરીદીએ તો વેચાણ પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવા કર જેને ટૂંકમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે ઓકે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એની પછી આપણને આપેલું છે લક્ષણો પહેલું જ લક્ષણ એક જ કર એની અંદર આપણને આપ્યું છે તો કે વસ્તુઓ અને સેવાના એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે આ એનું પહેલું લક્ષણ છે કે અલગ અલગ પરોક્ષ કરવેરા જે હતા એને નાબૂદ કરી એને શું કરી નાખ્યું છે ઓકે સર ટાઈમ ટેબલ ક્યાંથી મળશે વિદ્યાકુલ એપ્લિકેશનમાંથી તમને ટાઈમ ટેબલ મળશે રેડી અને એવું લાગે તો દરરોજ સાત વાગ્યે પહોંચી જવાનું ધોરણ અગિયાર દરરોજ કેટલા વાગે પહોંચી જવાનું સાત વાગે અને નવ વાગે રેડી ગુરુ શુક્ર શનિ નવ વાગે અને સાત વાગે બેય ટાઈમ અને આપણું સાત વાગે અને જો બીજા કોઈને ખબર ન પડતી હોય તો આપણી ટેકનિકલ ટીમ દ્વારા સમયનું તમને શું કહેવાય કોમેન્ટ કરી દીધેલી છે સમય ઇંગ્લિશ સોમ મંગળ ચારથી પાંચ અને બાર એકાઉન્ટ સોમ મંગળ મંગળબુદ્ધ આઠથી સાતથી આઠ આઠથી નવ એવું છે મતલબમાં આપણે ધોરણ અગિયારમાં ભણવી છે ને તો આપણે શું કરવાનું ખબર છે આપણે સાત વાગે પહોંચી જવાનું રેડી સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ દરરોજ સાત વાગે અને ગુરુ શુક્ર શનિ નવ વાગે રેડી એટલે આપણું કામ થઈ ગયું ફોર એક્ઝામ્પલ સ્કૂલમાં ચાર યુનિટ ચાલ્યા હોય તો ચારમાંથી એક એક્ઝામમાં આવશે ઓકે ફોર એક્ઝામ્પલ ચાર અચ્છા ઓકે કંઈક નવો પરિપત્ર આવ્યો છે જે મારે હજી વાંચવાનો બાકી છે એટલે એના વિશે હું તમને કંઈ કોમેન્ટ કરી શકું નહીં ઓકે તો એ કઈ રીતનું હશે જ્યારે નેક્સ્ટ લેક્ચર આપણે જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું ઓકે ચાલો એની પછી આપણને આવેલું છે યસ સારે સે અચ્છા હિન્દુસ્તા હારા હેડી વન એક દેશ એક કર મસ્ત મજાનું પીપીટી બનાવવાવાળા ભાઈને ખૂબ ખૂબ આભાર કે જેમને અમને ભારત દેશની યાદ અપાવરાવી છે હેડી તો ભારત દેશ માટે એક કોમેન્ટ થઈ જાય તમારે જે લખવી હોય એ જય હિન્દ લખી શકો છો જય ભારત લખી શકો છો હેડી તમને જે ગમે એ એક કોમેન્ટ અને એક લાઇક કારણ કે ત્રીસ જણા જોવે છે એક કોમેન્ટ અને એક લાઇક अपने देश के लिए देखना चाहता हूं मैं यस आने लगी आने लगी दिनेश भाई सोलंकी याग्निक मोहनबड़ा स्नेहा यशस्वी હર્ષિતા ભરત રુદ્રા હિરેન શ્રેયા ઓહો ઓ ચાલો હસ દેશભક્તિની જગાડી દીધી ચાલો બીજું બીજું એનું લક્ષણ કયું છે કે પૂરતી કરની વસૂલાત પૂરતી પર કરની વસૂલાત પૂરતી એટલે મેં તમને હમણાં પહેલાં કીધું ને પુરવઠો ખરીદી કે વેચાણ એના ઉપરની કરની વસૂલાત કઈ રીતની છે તો કે વસ્તુઓના ઉત્પાદન અથવા વસ્તુઓના વેચાણ અથવા સેવાને પૂરી પાડવાના સ્થાને વસ્તુઓ અને સેવાઓની પૂરતી પૂરતી એટલે કે સપ્લાય પર કર વસૂલ કરવામાં આવે છે એટલે કે વસેક હેઠળ વસ્તુઓ અને સેવાની પૂરતી ખરીદ વેચાણ જેવી બાબતનો કરપાત્ર બને છે મતલબમાં જે હોય એ વસ્તુનું ઉત્પાદન કરો કે વસ્તુનું વેચાણ કરવું અથવા તો સેવા પૂરી પાડો તમે જે કરો એ એમાં તમારે જીએસટી આવી જશે હેડી નાનું એવું કોઈ ઉદાહરણ આપું તો કોઈ ડીમાર્ટમાં ખરીદી કરવા જતું હોય અથવા તો કોઈ પણ ઇલેવ એક્સવાય ઝેડ જગ્યાએ ખરીદી કરવા જતું હોય અથવા તો કોઈને એમ થાય કે ઘણા દિવસથી મેં હોટલનું ખાધું નથી તો ચાલો કે હોટલમાં ખાવા જઈએ હોટલમાં ખાવા જાઓ અને બિલ તો તમે કાંઈ ચૂકવતા હોય નહીં કારણ કે પપ્પા હોય તો પપ્પાની બાજુમાં ઊભું રહેવો પપ્પા બિલ ચૂકવે બિલવાળા ભાઈ તમને બિલ આપે એટલે હોટલના માલિક તમને બિલ આપે તો એમાં તમારે મસ્ત મજાનું જોઈ લેવું રેડી કે જીએસટી એમાં લાગ્યો છે કે નહીં ઓકે ચાલો મસ્ત મજાનું ઉદાહરણ આપી દીધું તમને હવે કોઈ પાછું મારું નામ લઈ અને પાછા હોટલમાં ન જાતા કે અમારા એક વિદ્યાકુળના સાહેબે એવું કીધું છે કે હાલો પપ્પા આપણે બધા હોટલમાં જવી અને બિલ કીધું છે તો આપણે બિલ તો જોવું જ પડશે રેડી એ તમારું હોમવર્ક નથી ઓકે ચાલો ત્યાર પછી છે વસેક કાઉન્સિલ ત્યાર પછી એનું લક્ષણ કયું છે વસેક કાઉન્સિલ તો કે વસેકની તમામ કામગીરી વસેકની એટલે કે વસ્તુ અને સેવા કરની તમામ કામગીરી વસેક કાઉન્સિલ હેઠળ થાય છે જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્યના પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેનો અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણાં મંત્રી કામગીરી બજાવે છે હેડી કોણ બજાવે છે કેન્દ્રના નાણાં મંત્રી કામ બજાવે છે તેના અધ્યક્ષ તરીકે હાલ બે હજાર એકવીસ ચાલે છે ને બે હજાર એકવીસમાં કેન્દ્રના નાણાં મંત્રી કોણ છે ને એ મારે થોડુંક જાણવું છે તમારી પાસે મને કઈ કહેશે કે કેન્દ્રના નાણાં મંત્રી છે કોણ મેરેકો કોઈ બતાવે ગા ચલો વિદ્યાકુળમાં પણ તમે મને બતાવી શકો પૂર્વી શાહ યસ વિદ્યાકુળ પૂર્વી શાહ નિર્મલા સીતારમન ઓકે નીલેશભાઈ ચૂડાસમા સાહેબ છે કિરણ છે યાજ્ઞિક છે નિર્મલા સીતારમન ઓકે ઓકે સીતારમન સીતારમન નહીં ભાઈ નિર્મલા સીતારમન ઓકે વિદ્યાકુળમાંથી એક જ આ પૂજાબેન છે પૂર્વીબેન છે શ્રદ્ધાબેન છે આ બધા શું કરે છે મોનિકાબેન છે આઈ થિંક એ લોકોને યાદ નહીં હોય ઓકે ચલો ત્યાર પછી આગળ આપણે જોઈએ પરીક્ષામાં કદાચ પૂછાય તો લખી નાખવાનું ઓકે એની પછી આપણે આગળ જોઈએ તો કે વસેકના દર રેડી વસેકના દર કઈ રીતે હોય છે તો કે વસેકના દર વસેક કાઉન્સિલની ભલામણ દ્વારા નક્કી કરવામાં આવે છે કે કેટલા કેટલા દર રાખવા જે આપણે આગળ આવશે ત્યારે આપણે ડિટેલમાં જોઈશું આયાત અને વસેક આયાત અને વસેક એટલે તો કે વસ્તુઓ અને સેવાઓની આયાતને આંતર રાજ્યપૂર્તિ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે રેડી કયું આંતર રાજ્યપૂર્તિ હવે આંતર રાજ્યપૂર્તિ અને આંતર રાજ્યપૂર્તિ જ્યારે પણ આવશે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ આગળ વધીએ તો કે વસેક પરત જમા ઇનપુટ ટેક્સ જોઈએ તો કે ખરીદ વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે હેડી ફરી વખત નો ખબર પડી હોય તો કે ખરીદી કરો ત્યારે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી શું મળે છે બાદ મળે છે તેને કહેવાય વસેક પરત જમા હેડી ઘણાને એમ થતું હોય કે સાહેબ ખરીદી કરો ત્યારે વસેક કર ચૂકવવાનો અને વેચાણ કરો ત્યારે કર ચૂકવવાનો આખો આપણે હું કર જ ચૂકવવા રાખવાના ન કરો જીએસટી ચૂકવવા રાખવાનો હેડી ઓકે યસ હિમાંશુભાઈએ કીધું છે કે મોત શોખની વસ્તુમાં જ આજુ જીએસટી લાગે છે ઓકે ચાલો થઈ ગયો શું કીધું છે ખરીદી કરતી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી શું થાય છે બાદ થાય છે એટલે ઘણી વખત તમે જોતા હશો કે કોઈપણ જગ્યાએથી ખરીદી કરીએ અથવા તો કોઈ પણ જગ્યાએ વેચાણ કરીએ ને તો જાથી ખરીદી કરીએ ને એ શું માગે જીએસટીવાળું બિલ હોય તો આપજો ને હેડી અને વેચાણ કરીએ એટલે સામેવાળા આપણને કે વાળું બિલ છે કારણ કે શું કીધું છે ખરીદતી વખતે ચૂકવેલ વસેકમાંથી વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેક શું મળે છે બાદ મળે છે એટલા માટે ત્યાર પછી આગળ જોઈએ તો કે કરની વહેંચણી કરની વહેંચણી કઈ તો કે કેન્દ્ર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વસેકની વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે નહીતર તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે બાધે શું કામ તો કે ઓલો કે આ અમારો ટેક્સ છે ને ઓલો કે અમારો ટેક્સ છે ને એટલા માટે એક યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે રેડી કોઈને અત્યારે લગી જાજુ મળતું હોય ને પછી ઓછું મળે તો મજા આવે નહીં એની જેમ છે ઓકે ચાલો આગળ જોઈએ તો કે કર નિર્ધારણ કર નિર્ધારણ તો કે વસેકના દર વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે હમણાં જ હિમાંશુભાઈની કોમેન્ટ આપણે જોઈ કે મોજ શોકની જેટલી જેટલી વસ્તુ છે એના ઉપર વસેકનો દર ઊંચો રાખવામાં આવે છે અને જીવન જરૂરિયાત જેટલી જેટલી વસ્તુ છે એના ઉપર વસેકનો દર કેવો રાખવામાં આવે છે ઓછો રાખવામાં આવે છે ત્યાર પછી છે પૂર્વ નિર્ધારિત કરનું માળખું તો કે વસેકના વસ્તુઓ માટે અને સેવા ઉપર લાગુ પડતા દરનું પૂર્વનિર્ધારિત માળખું આપવામાં આવેલ હોય છે હેડી જોકે આ થોડા થોડા સમય અંતરે ચેન્જ થતું જાય છે કે પહેલાં જેટલી વસ્તુ મોત હતી એની કરતાં હવે થોડીક વધી ગઈ છે હેડી મોત વસ્તુ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે ઓકે લખ્યું છે સર પીડીએફ મૂકજો ને ટેલિગ્રામ અને વિદ્યાકુળમાં મૂકજો તો વિદ્યાકુળમાં ને ટેલિગ્રામમાં પીડીએફ લેક્ચર પૂરો થાય એટલે તરત મુકાઈ જાય છે પાંચ વસેકના કાયદા છે તો કે સમગ્ર દેશમાં વસેક અંગેના કાયદાઓ નિયમો પ્રક્રિયા અને વેરાનો દર સમાન રાખવામાં આવેલ છે એક દેશ એક કર એટલા માટે શું કીધું છે કે આખા દેશમાં તમે કોઈ પણ વસ્તુ માની લો કે કોઈ પણ વસ્તુ છે આ પેન તમે ખરીદવા જાઓ હેડી આ નાનું એવું ઉદાહરણ આપું છું હકીકત સાથે કોઈ પણ સંબંધ નથી માની લો કે આ પેન તમે દિલ્હીમાં ખરીદવા જાઓ તો દિલ્હીમાં આની ઉપર પાંચ ટકા જીએસટી હોય તો આની આ જ વસ્તુ તમે નીચે એટલે કે દક્ષિણ ભારતમાં કેરળમાં ખરીદવા જાઓ તો આની આની આ જ વસ્તુ પર પાંચ ટકા જીએસટી હોય છે હેડી ઉદાહરણ છે હકીકત સાથે કોઈ સંબંધ નથી મતલબમાં એક દેશ એક કર એવું કીધેલું છે કે કાયદા સરખા હોય નિયમય સરખા હોય પ્રક્રિયા સરખી હોય અને વેરાના દર પણ કેવા હોય છે સરખા હોય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય સોરી કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશના વસ્તુઓ અને સેવાના કરના સંદર્ભે વ્યવહારોમાં સામ્યતા અને ઉદ્દેશ્યતાને અમલીકરણ માટે પાંચ વસેક કાયદા બનાવવામાં આવ્યા છે જે નીચે મુજબ છે કયા કયા તો કે પહેલો કાયદો કેન્દ્રીય વસ્તુ અને સેવા કર એટલે કે સી જીએસટી કાયદો એટલે એક્ટ કાયદો એટલે શું થાય એક્ટી સી જીએસટી એક્ટ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ત્યાર પછી બીજો છે આ કાયદામાં કેન્દ્રીય વસ્તુ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પરની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે કયું કેન્દ્રીય વસ્તુ અને સેવા કર હેડી એની પછી આગળ બીજો તો કે રાજ્ય વસ્તુ અને સેવા કર એની આગળ બીજો કયો છે રાજ્ય વસ્તુ અને સેવા કર એટલે કે એસ જીએસટી એસ એટલે કે સ્ટેટ એસ એટલે શું થાય સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એમાં શું કીધું છે તો કે એમાં કીધું છે કે આ કાયદા હેઠળ રાજ્યના વસ્તુ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો અમલીકરણ થાય છે ઓકે વસેકનો મતલબ શું થાય રામાયણ પૂરી થઈ ગઈ અને એમ કીધું છે કે રામ કોણ હતા એવું થઈ ગયું ભાઈઓ તથા ભાઈઓ વસેક એટલે કે વસ્તુઓ અને સેવા કર એટલે વસેક થાય જીએસટી ઓકે આમાં લખ્યું છે હિમાંશુભાઈ કે સર તમારા સ્ટુડન્ટ વધ્યા યસ આપણા સ્ટુડન્ટ તો ખૂબ વધી ગયા છે ઓકે ચાલો એની પછી આપણે આગળ જોઈએ તો કે ત્રીજો કેન્દ્રશાસિત પ્રદેશ વસ્તુ અને સેવા કર કેન્દ્ર શાસિત પ્રદેશ યુ ટી જીએસટી ત્યાર પછી આપણે આગળ વધીએ તો એમાં લખેલું છે કે કાયદા આ કાયદામાં જે તે કેન્દ્રના કેન્દ્ર શાસિત પ્રદેશના વસ્તુ અને સેવાની પૂર્તિ માટે કરની જોગવાઈ કરવામાં આવેલી હોય છે ત્યાર પછી ચોથું સંકલિત વસ્તુ અને સેવા કર એટલે કે રેડી આઈ શું છે તો કે છે કે આ કાયદા બે રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેના આંતર વ્યવહારો માટે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહાર માટે વ્યવહાર પર કરની જોગવાઈ કરવામાં આવેલી છે અને પાંચમું છે વસ્તુ અને સેવા કીધું છે તો કે એમાં આપણને બહુ જ પીછે ચલા ઓકે એમાં કીધું છે કે આ કાયદા હેઠળ વસેકના અમલીકરણના કારણે જે રાજ્યોને વેરાકીય આવકમાં ઘટાડો થશે તેમને તે ઘટાડો ભરપાઈ કરી આપવામાં અનુસંધાને છે કયો વસ્તુ અને સેવા કર કાયદો ઓકે ચાલો એની પછી આપણને આપ્યું છે એક નાનું એવું કોષ્ટક તમને દેખાતું હશે એ કોષ્ટકમાં સૌ પ્રથમ આપેલું છે કે વસ્તુ અને સેવા કર અથવા બંનેની પૂર્તિ માટે કહ્યું તો કે પહેલું આપણને આપ્યું છે કે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની અંદર પૂરતી રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની અંદર પૂરતી અને બીજું આપણને આપ્યું છે કે રાજ્ય કે કેન્દ્રશાસિત બહારની પૂર્તિ એટલે કે રાજ્યની અંદર ખરીદી થતી હોય રાજ્યની અંદર વેચાણ થતું હોય એને કહેવાય રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની અંદરની પૂર્તિ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની બહાર ખરીદ વેચાણ થતું હોય એને કહેવાય હેડી આંતર રાજ્યપૂરતી રેડી રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર થતું હોય રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર થતું હોય આંતર પૂરતી ચાલો સૌ પ્રથમ જોઈએ તો કે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર તો કે જ્યારે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર સરહદની અંદર પૂરતી વ્યવહાર થાય તેને અંતર રાજ્ય રાજ્યપૂરતી પરીક્ષામાં પૂછાય કે અંતર રાજ્ય પૂરતી વ્યવહાર એટલે શું પરીક્ષામાં પૂછાતો સવાલ અંતર રાજ્ય પૂરતી એટલે શું તો કે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ કે રાજ્ય સરહદની અંદર જ પૂરતી પૂરતી એટલે કે ખબરને ખરીદ વેચાણ પુરવઠાનો ખરીદ વેચાણ થાય તેને આંતર રાજ્ય પૂરતી વ્યવહાર કહેવામાં આવે છે અને એની પછી છે આંતરરાજ્ય પૂરતી આંતરરાજ્યપૂર્તિ એટલે શું કે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની સરહદની બહાર અન્ય રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં જ્યારે ખરીદી અને વેચાણ થાય તેને કહેવાય આંતરરાજ્યપૂર્તિ રેડી આ પણ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે રડી કે આંતરરાજ્યપૂર્તિ એટલે શું અને આંતરરાજ્યપૂર્તિ એટલે શું ત્યાર પછી છે જો રાજ્યની અંદર જ ખરીદી અને રાજ્યની અંદર જ જો વેચાણ થતું હોય હેડી જો રાજ્યની અંદર જ હોય તો તો કે બે જીએસટી કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક એટલે કે સી જીએસટી સી જીએસટી અને એસ જીએસટી અને જો કેન્દ્ર શાસિત પ્રદેશમાં હોય ને જો કેન્દ્ર શાસિત પ્રદેશમાં હોય ને તો કે બે જીએસટી તો પણ કયા કયા તો કે કેન્દ્રીય વસેક એટલે કે સી જીએસટી એનો જે અંદર હોય એ જ અને યુ ટી જીએસટી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશનો વસે ત્યાર પછી એવી જ રીતે આ બાજુ જોઈએ તો કે આંતર રાજ્ય એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખરીદી થતી હોય અથવા તો વેચાણ થતું હોય તો તો કે એક જ પ્રકારનો કર વસૂલ કરવામાં આવે છે રેડી અહીંયા કેટલા કેટલા હતા બે હતા એ આ બે હતા અને આ બે હતા પરંતુ જ્યારે ક્યારે રાજ્યની અંદર જ હોય તો અને જો રાજ્યની બહાર હોય તો એક જ પ્રકારનો કર વસૂલ કરવામાં આવે છે જેને સંકલિત વસ્તુઓ અને સેવા કર તરીકે ઓળખવામાં આવે છે જેને ટૂંકમાં આઈ જીએસટી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે રાજ્યની અંદર બે વસેક રાજ્યની બહાર એક વસેક રાજ્યની અંદર બે વસેક રાજ્યની બહાર એક વસેક ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એવું કીધેલું છે કે વસ્તુઓ અથવા તો સેવાઓ અથવા તો બંનેની પૂરતી હેડી પૂરતી એટલે કે પુરવઠો એની અંદર જોઈએ તો સૌપ્રથમ પહેલું શું આપ્યું છે તો કે વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેનો ખરીદ વેચાણ અંગેની પૂરતી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે શેમાં જીએસટીમાં શેમાં જીએસટીમાં હેડી કે ખરીદ વેચાણ બંનેનો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યાર પછી બીજું આપણને શું આપેલું છે તો કે બીજું આપણને આપ્યું છે કે વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની ખરીદ પૂરતી વ્યવહારમાં આવક પૂરતી વસેક કેવું લાગુ પડે છે આવક પૂરતી વસેક લાગુ પડે છે કોને કોને તો કે વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની ખરીદ પૂરતી વ્યવહારમાં ખરીદો તો માલ આવે આવે તો આવક પૂરતી એવી રીતે આપણે યાદ રાખી લઈશું ઓકે ઓકે હર્ષિદાબેન સોની એમ કહે છે સર સ્ક્રીનશોટ લેવા દો તો સ્ક્રીનશોટની બેન કોઈ જરૂર નથી હેડી તમને જો આ આ તો પીપીટી પીડીએફ સ્વરૂપે તમને ટેલિગ્રામમાં મળશે પહેલું બીજું વિદ્યાકુલ નામની એપ્લિકેશનમાં છે અને ત્રીજું યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ચેપ ધોરણ અગિયાર કોમર્સમાં ચેપ્ટર નંબર ત્રણમાં મટિરિયલમાં જોવા મળશે રેડી જેટલા જેટલા અહીંયા લેવાય છે એ બધું જ મટિરિયલ તમને ત્રણેય જગ્યાએ મળશે ટેલિગ્રામમાં આવશે જો ટેલિગ્રામમાં ન હોય તો વિદ્યાકુળ નામની એપ્લિકેશનમાં હશે અને એપ્લિકેશનમાં કદાચ રહી ગયું હોય તો યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે આમાં તો ફરજિયાત હશે જ હસે ને હશે જ તેમ હેડી એટલે સ્ક્રીનશોટનો કોઈ શું કહેવાય જરૂર છે નહીં ઓકે કોરાટ દેવાંગભાઈ એવું કહે છે કે સર ટાઈમટેબલ આપો ને ટાઈમટેબલ આપો ને એમ ઓકે તો દેવાંગભાઈ સાત વાગે રોજ પોગી જવાનું એટલે ધોરણ અગિયાર આપણે કેમ સ્કૂલ હોય સ્કૂલે સાત વાગે પહોંચી જવી એવી રીતે દરરોજ સાત વાગે પહોંચી જવાનું ધોરણ અગિયારના કોઈપુના કોઈ વિષય તો ચાલુ જ હશે હેડી ચાલો એની પછી આપણે આગળ જોઈએ તો કે એની પછી છે ત્રીજું વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની વેચાણ પૂર્તિ માટે વેચાણ પૂર્તિ માટે વ્યવહારમાં જાવક પૂરતી વસેક લાગુ પડે છે આપણે યાદ રાખવું હોય તો શું કરવાનું ખબર છે વસ્તુ સેવા અથવા તો બંનેની જે પૂર્તિ છે ખરીદો એટલે માલ આવે આવે તો આવક પૂરતી વસેક લાગુ પડે અને વસ્તુ અને સેવા અથવા તો બંનેની જે પૂર્તિ છે બંનેની જે પૂર્તિ છે એમાં માલ મોકલો માલ મોકલો એટલે કે માલ જાય જાય તો જાવક પૂરતી વસેક લાગુ પડે છે રેડી આપણે યાદ રાખવા માટે ત્યાર પછી આપણને આપેલું છે મૂળભૂત જરૂરિયાત મૂળભૂત જરૂરિયાતોથી મોજ શોખની જરૂરિયાત સુધીની વસ્તુ અને સેવા અંગે વસેક જુદા જુદા દરે નક્કી કરવામાં આવે છે એટલે કે બેક નીચેથી લઈ અને ઉપર સુધી મોત શોખ સુધી જીવન જરૂરિયાતથી લઈ શોખ સુધીમાં વસેક બધામાં કેવો છે એક અલગ અલગ છે હેડી જીએસટી કાયદા હેઠળ વસ્તુ અને સેવાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ઝીરો ટકાથી 28 ટકા સુધીના દરે નક્કી કરવામાં આવ્યો છે રેડી નો દર કેટલો છે ઝીરો ટકાથી અઠયાવીસ ટકા સુધીમાં કેટલો કેટલો તો કેજો આપ્યું છે વસેકનો વર્તમાન દર ઝીરો ટકા છે ઝીરો પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠયાવીસ ટકા રેડી આ એના પાંચ સ્લેબ છે ઓકે કેટલા સ્લેબ છે પાંચ ઝીરો પાંચ બાર અઢાર અને અઠ્યાવીસ રેડી હવે આની પછીનું જે ચેપ્ટર છે ને આમ નોંધવાળું એ આમ નોંધવાળું જે ચેપ્ટર છે એમાં ઓકે સર બાર કોમર્સનું ટેબલ આપો બાર કોમર્સનું ટેબલ દરરોજ આઠ વાગે પહોંચી જવાનું રેડી અગિયારમાવાળા દરરોજ સાત વાગે પહોંચી જવાનું બારમાવાળા દરરોજ આઠ વાગે પહોંચી જવાનું ઓકે એટલે ધોરણ દસ અને બારનું ટેબલ થઈ ગયું ઓકે આની પછીના જે આમનોદના દાખલા છે આમનોંદના દાખલામાં જીએસટી વાળા દાખલા છે હવે કન્ફ્યુઝન હિ કન્ફ્યુઝન એવી રીતનું છે કે જીએસટી વાળા ઉદાહરણ સરકારે કીધું છે કે નહીં પૂછાય હેડી તો જીએસટી વાળા દાખલાનું શું કરવું એવું કાંઈ કીધું નથી અથવા તો એવું કંઈક છે મેં જોયું ને ત્યાં સુધી આઈ થિંક ઉદાહરણ નથી જીએસટી વાળા તો દાખલાનું શું કરવું ને એ કાંઈ સ્પષ્ટ કીધું નથી એટલે આપણે માની જ લેવાનું હોય કે ઉદાહરણ નો પૂછવાનું હોય જીએસટી વાળા તો દાખલા કઈ રીતે પૂછાય તો ઇન શોર્ટ સર તમે આની આપણને કીધું કે રાજ્યની અંદર ને અંદર ખરીદી વેચાણ કરો તો બે વસેક લાગે અને રાજ્યની બહાર કરો તો એક વસેક લાગે તો આમાં તો તમે એક સિંગલ સિંગલ જ કીધું છે હેડી તો આમાં સાહેબ કઈ રીતનું હોય તો કે જો રાજ્યની અંદર હોય ને માની લો કે આની રાજ્યની અંદર ખરીદીને વેચાણ કર્યું છે અને લખ્યું છે કે વસેકનો દર પાંચ ટકા છે તો આના શું થઈ જાય બે ભાગ થઈ જાય બે પોઈન્ટ પાંચ ટકા બે પોઈન્ટ પાંચ ટકા અને બે પોઈન્ટ પાંચ ટકા રેડી અને જ્યારે એક જ વસેક હોય એટલે કેટલા ટકા હોય પાંચ ટકા એવી જ રીતે બહારનો રાજ્યની અંદર હોય તો બે વસેક છ ટકા અને છ ટકા અને રાજ્યની બહાર હોય તો એક વર્ષે બાર ટકા જ્યારે પણ દાખલો ગણવામાં આવે ત્યારેની વાત કરી છે રેડી જોકે આ વર્ષે ઉદાહરણ જીએસટીના છે નહીં એટલે ટેન્શન લેવાની કોઈ પણ જરૂર છે નહીં ઓકે ઓકે જીએસટી આખું જ કટ છે એવું લખેલું છે રાવલભાઈએ ઓકે જીએસટી આખું જ કટ છે પરંતુ ચોપડીમાં તો સોરી પેલું આવી છે ને પ્રિન્ટ એમાં જીએસટી ચેપ્ટર છે અને ના ચોથામાં ના દાખલા છે ને ઉદાહરણ એ કટ કરેલા છે જ્યાં સુધી મારું ધ્યાન છે ત્યાં સુધી બાકી તો મારી કરતાં વધારે ખબર હશે તો હું માની શકું ઓકે ચાલો તો આ સાથે જ આઈ થિંક આપણું વાળું ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું છે ઓકે ત્યાર પછી હવે આપણે આવતીકાલથી ચાલુ કરવાનું છે એકાઉન્ટનું હૃદય કહી શકાય એવું જેવી રીતે અમારું હૃદય છે વિદ્યાકુળ એવી જ રીતે એકાઉન્ટનું હૃદય કહી શકાય એવી આમ નોંધની શરૂઆત કરવાની છે આમ નોંધ આવડે તો ધોરણ અગિયાર અને ધોરણ બારમાં એકાઉન્ટ સારી રીતે ખબર પડે રેડી અને આમ નોંધ ક્યારે આવડે તો કે ચેપ્ટર નંબર બે આપણને જ્યારે આવડે ને ત્યારે આમ નોંધ આવડે ઓકે ચાલો તો આ સાથે જ અહીંયા આપણે ધોરણ અગિયાર વિષય એકાઉન્ટ ચેપ્ટર નંબર ત્રણ પૂરું કરીએ છીએ આવતીકાલથી શરૂઆત કરીશું ચેપ્ટર નંબર ચાર આમ નોંધની ફટોફટ રિવિઝન કરવાનું છે એટલા માટે બધા જ દાખલા લઈશ એવું હું તમને પ્રોમિસ આપતો નથી પરંતુ મોસ્ટ ઓફ બધા જ દાખલા લેવાઈ જાય એવા એક મસ્ત મજાના વચન સાથે આજે આપણે વિદાય લઈએ આવતીકાલે ફરી વખત સાતના સુમારે ફરી વખત મળીશું જય હિન્દ જય ભારત